શિયાળાની વાત આવે એટલે મોટાઓથી લઈને બાળકો સુધી કફના વિવિધ રોગોનો શિકાર થતા હોય છે વિશ્વના સૌથી પ્રાચીનતમ તબીબી શાસ્ત્ર આયુર્વેદમાં પણ મધનો વિવિધ કફના રોગોમાં ઉપયોગ થાય છે શિયાળો આવતા જ લોકો મધને વિવિધ રીતે પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા ઉપયોગ કરતા હોય છે અમદાવાદમાં પણ મધપુડાના છત્તાને ઝાડ કે મકાનો પરથી ઉતારી મધ વેચી ઘણા લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તો અહીંયા અટીરાની પાછળ આવેલા પીઆરએલ રોડ પર આપણે જોયું કે આ એક મધ જે છે તે એક ભાઈ જે છે તે છત્તા લઈને બેઠા છે અને તેમાંથી બહુ જ સરસ રીતે તેઓ મધ કાઢીને લોકોને આપતા હોય છે આપકા નામ ક્યાંય દીપક અચ્છા દીપકભાઈ એ મધુમક્ કે છત્તે જો આપ નિકાલતે હો तो तब मधुमक काटती नहीं है काटती है मतलब सर हमारे प्लेस्टिक हो चुकी है ना सूसता है ना फूलता है हमारे सर रोज़ी का ये काम हो गया है हमारा सर अच्छा ये जो आप शहद निकालते हो तो ये जो शहद है वो किस काम में आता है ये मतलब कैसे मोटे ताज़े लोग होते हैं उसको नींबू सेहत और काला नमक हर रोज़ सुबह शाम पीजिए ना उससे पेट कड़ेगा ना गैस बनेगी ना बाधी चढ़ेगी और पतले दुबले हों तो उसको कच्चे दूध में दो सुबह शाम पिलाइए कच्चे दूध में उससे पेट भी बढ़ेगा शरीर भी बनेगा और बच्चों को सर्दी जुकाम हो जाता है दवाई में मिला के पिलाइए उससे फ़ायदा रहता है ये अच्छा। दीपक भाई ये कितने सालों से आप ये काम करते ये हम दस पंद्रह सालों से काम कर रहे हैं सर दस पंद्रह सालों से हो गया हमको काम करते करते सर तो मधुमक्खी के जो का जो छत्ता होता है वो पेड़ पे ही होता है कई बार तो बिल्डिंग पे भी होता है मकान पे भी होता है तो वहाँ पे जाके आप इस तरीके से वो वो पूरा छत्ता ही निकाल देते हो मतलब बिल्डिंगों में होता रस्सों से लटक के निकाल लेते हैं और कैसे उसमें होता है पेड़ों में पेड़ों पर पे चढ़ के निकाल लेते हैं सर हमारे पास वीडियो भी पड़ी है मोबाइल पर हम दिखा सकते हैं તો આ હતા દીપકભાઈ કે જેઓ આપણને કહી રહ્યા છે કે મધપુડો તેઓ કઈ રીતે ઉતારતા હોય છે ઝાડ ઉપર હોય બિલ્ડિંગ ઉપર હોય તે લોકો મધપુડો ઉતારે છે મધપુડો ઉતારવાની તેમની જુદી જુદી પોતાની રીત છે અને કહી શકાય કે અહીંયા જે મને મધ દેખાઈ રહ્યું છે તે મધપુડામાંથી કાઢેલું શુદ્ધ મધ છે અને આ શુદ્ધ મધ જે છે તે આ દીપકભાઈ લોકોને આપે છે વેચે છે અને તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખે છે શિયાળો એ સ્વાસ્થ્યની સિઝન છે શિયાળામાં મનુષ્ય સ્વાભાવિક રીતે તેની જઠરાગની સારી હોવાથી તેને ભૂખ સારી લાગે છે તે કસરત કરે છે તેનું પાચન પણ સારું થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું થાય છે પરંતુ શિયાળામાં શરદી કફ ઉધરસ વગેરે જેવા રોગો બહુ જ સામાન્ય હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય પરંપરા મુજબ વર્ષોથી આપણે ત્યાં કફના રોગોમાં મધનો ઉપયોગ થાય છે આયુર્વેદમાં તો મધ ભલે ગળ્યું છે પણ તેને ડાયાબિટીસ માટે એક અક્ષીર દવા પણ ગળી છે પરંતુ આ મધ શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે શુદ્ધ મધ એટલે તો કે ભાઈ અહીંયા હું તમને બતાવી શકું કે આ મધપુળો છે અને આ જે મધપુડો છે તેમાંથી આ રીતે મધ નીકળતું હોય છે તો આ મધપુળાને નીચોવામાં આવે છે ત્યારે તેમાંથી મધ નીકળે છે આ જે શુદ્ધ મધ છે તે કફના જે રોગો છે તેનો નાશ કરે છે તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે તે શરદી કફ ઉધરસ મટાડવામાં પણ એટલું જ ઉપયોગી છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ